શું તમે પણ સરસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઈલી યુઝ્ડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. અંગ્રેજી વૈશ્વિક ભાષા છે. English is the world's language. તે ભૂલ કરવાથી ડરે છે. He is afraid of making mistakes. મારે ઘરમાં થોડું કામ છે. I have some stuff to do at home. તારા બદલે હું ત્યાં જઈશ. I will go there in place of you. આ વર્ષે વધારે વરસાદ નથી. It isn't raining much this year. તે ક્યારે પ્રખ્યાત નહીં થાય. Perhaps it will never be famous. તે આગળના સ્ટેશને ઉતરી ગઈ. She got off at the next station. અહીં તરવાનું ખતરનાક છે. Swimming here is very dangerous. લોકોનું કહેવું છે તે ઘરમાં ભૂત થાય છે. The house is said to be haunted. આવા લોકો ઓછા હશે. There are few, if any much men. આ વાત બાળકો જ સમજી શકે. Even children can understand. તે પાછળ ફરી મારા પર હસ્યો. He looked back and smiled at me. મને આશા છે કે તે નિરાશ નહીં થાય. I hope he won't be disappointed. હું તેના પિતાને મળવા ઈચ્છું છું. I would like to meet his father. ઓસાકામાં ખૂબ વરસાદ થતો હતો. It was raining heavily in Osaka. મને એક ગ્લાસ પાણી આપો. Please give me a glass of water. તેણી ખાધા પછી ટેબલ પરથી ઉઠીને જતી રહી. She left the table after dinner. કોઈ આવે તો કહેજે હું બહાર ગયો છું. Tell whoever comes that I am out. પતંગ વૃક્ષમાં ફસાઈ ગઈ. The kite got caught in the tree. કરવા માટે હંમેશા કંઈ ને કંઈ હોય છે. There is always something to do. ઘરમાં બધું ઠીક છે. Everything is all right at home. તેને આ કબ્રિસ્તાનમાં દાટ્યો હતો. He was buried in the graveyard. મને આપણી પહેલી મુલાકાત યાદ છે. I remember when I first saw you. હું તને કંઈક બતાવવાનો છું. I am going to show you something. હું તમારો પાસપોર્ટ જોઈ શકું? May I see your passport, please? તે આવે ત્યાં સુધી રાહ જુઓ. Please wait here until he comes. તેની ફ્લેટમાં એકલી રહે છે. She lives in an apartment alone. છોકરો મને જોઈને ભાગી ગયો. The boy ran away when he saw me.
અફવા સાચી નીકળી. The rumor turned out to be true. તેઓએ ડૂબતા જહાજને છોડી દીધું. They abandoned the sinking ship. આને જલ્દીથી જલ્દી પૂર્ણ કરો. Finish this as soon as possible. હું તો બસ એક ગરીબ ખેડૂત છું. I am nothing but a poor farmer. હું દરરોજ સવારે 6 વાગે તેને ઉઠાડું છું. I walk him at 6 every morning. મારે તને પાછો બોલાવવો પડશે. I am gonna have to call you back. મારા પપ્પાને ઉનાળાથી નફરત છે. My father hates the summer heat. તેણીએ 1 કિલો માખણ ખરીદ્યું. She bought 1 kilogram of butter. તેણીએ ખરાબ સમય માટે પૈસા બચાવ્યા. She saved money for a rainy day. ઘડિયાળમાં હમણાં જ 3 વાગ્યા. The o'clock has just struck 3. ટ્રેન ધીરેથી આવીને અટકી. The train came to smooth stop. તેઓ આ સમસ્યા વિશે વાત કરે છે. They are discussing the problem. તાજા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા હોય છે. Fresh vegetables promote health. હું દર રવિવારે પોતાનો રૂમ સાફ કરું છું. I clean up my room every Sunday. હું ઈચ્છું છું કે તું તારું વચન પાળે. I want you to keep your promise. આજે ખૂબ ઠંડી છે નહીં? It is very cold today, isn't it? મારી ઘડિયાળ ખરાબ થઈ ગઈ. My watch isn't working properly. તેણીએ મને ઘણો સમય તાકીને જોયું. She gazed at me for a long time. તેણીનો ખુશ કરવાનો પ્રયત્ન વ્યર્થ ગયો. She tried in vain to please him. શબ્દકોશ પાસે જ છે. The dictionary is close at hand. પાણી ગઈકાલે બંધ થઈ ગયું હતું. The water was cut off yesterday.